પહાડની માલિકો અંધારાની અંદર તારાઓની ગણતરી કરતો કરતો મહારાણા પ્રતાપ હિંદવો શાલિગ્રામ એમ કહેતો હતો, વાહ મેવાડ, શું તારા ભાગ કે આજમાં રાણાની ઢાલના ચાપડા આંચકા લઈ રહ્યા છે. શનિવાર કીધેલો અમાર કીતણે રાજપૂત વૈશા આપણી સેનામાં કેટલા છે થોડી યાદી કરાવું તમને. આમ ખમીર બનતી ગઈ કે આ ભોમના માઢુડા મારી સામે બેઠા છે એટલે આવા પ્રસંગ કહેવાય, નકર લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળ વંતાથી કાનિયા ક્યાં જઈને કરવી. આમાં બના હે બેભાન વાકો ઘેન કી પ્યાલી ક્યાં હે અને ગૃહ કા કંગાલ વાકો હોલિયા દિવાલી ક્યાં હે, માનવી મેં નહીં વો તો મર્દયા મવાલી ક્યાં હે અને કાન કા બદેરા ઉસે શ્લોક યા તો ગાલી ક્યાં હે. કાનનું ધાબળ થઈ ગયું અને તમે શ્લોક સંભળાવો ગાયું બધું હરખું હું તમે કયો સાચું છે લે બોલો એ ભાગી જાય કાને ગાયલ ન દેવાય. હા પણ જેવો વર્ગ છે સલીવાર ત્રાર્દને કીધું કે અમાર પોતાના દીકરાને કે હા બાપજી કિતણે વૈશા આપણી સેનામાં કેટલા સેના છે ગિનનો પડે છે વૈશા કે ગણવા પડશે તો કે ગિનલો. અને પહેલો પોર સારું થયો તો રાયતનો કંજીભાઈ અને ઈ હિંદુઓ શાલિગ્રામ આજથી 450 વર્ષ પહેલા મસાલ સિંહ દોડ દીધી 1, 2, 5, 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
22,000 વૈશા, આપણી પાસે 22,000 સૈનિકો છે. મહારાણા પ્રતાપ જે બોલ્યા, હર હર હર, ગરીબ રી ઝૂંપડી રો મુગરો ખીચ વેશા, ગરીબ રી ઝૂંપડી રો મુગરો ખીચ વેશા. ગરીબ ની ઝૂંપડી માં મગ ની ખીચડી હોય એવું છે. ગરીબ ને ત્યાં મગ બહુ ઓછા હોય, મગ મોંઘા હોય ને, એટલે સફતી એક મગ હોય ખીચડી માં, બાકી ચોખા હોય. ગરીબ રી ઝૂંપડી રો મુગરો ખીચવે, સામે 1,00,000 અને આપણે 22,000. તો કે હા, કોઈ બાત નહીં. અમાર સબ રાજપૂતો કો કહેતો, જીણરે મન મેં કુછ બાત હો તો સાચા છક્યો. હું રાણા બોલ્યો રહ્યો, હું રાણો કહું છું, મહારાણો પ્રતાપ કહું છું. જેના મનમાં એમ થતું હોય કે પરિવાર યાદ આવે છે, પોતાના બાયડી છોકરા એ આપના ઘરે જઈ શકો છો. અને એ પણ આપને કહી દઉં કે સામે 1,00,000 સેના અકબર બાદશાહ ની છે. કોઈની ઈચ્છા થતી હોય તો એ વધારે છે, એટલે એમાં જવું હોય તો એ છૂટ છે. આવું મળે પાલટી બદલાવી નાખે, બોલવાનું બંધ કરી દીધું, અમારી પાલટી છોડી દીધી, વજિયા કરી રહ્યા તોય તે ક્યાં માથા દીધા હતા. લોહી ધધકતા દારૂ નો નહી, સાકારો ગ્લાસ હું પીવરો શા, અસી ધાર ઉતરવો હવે, મરી જવું છે, હવે આ છેલ્લું યુદ્ધ કરી નાખવું છે. અને ફેરવ્યું ને યાદ કરી મહારાણા પ્રતાપે, હા ફેરવ્યું. આજ રાણો યુદ્ધ ના મેદાનમાં જાય છે અને છેલ્લી વાર લોહી ના ખપર તમને ભરી દેવાનો છે. હવે જેને ખપર પીવા હોય આવી જાય યુદ્ધ ના મેદાનમાં, ફરક 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 ઉઠાવવા માંડે મહારાણા પ્રતાપ ની, અને નારો મીડો લાગવા, હર હર મહાદેવ, હર ના નારા મીડા લાગવા. આ બાજુ ચેતક મીડો ડાબલા પછાડો, બાગડધામ 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 બાગડધામ. અને મહારાણા પ્રતાપ કેશવાળી ઉપર હાથ ફેરવીને એટલું કીધું, ચેતા બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા, એક વાર એક મારો દાદો બપોર આવા, ઈ આજ હોય ને તો મને ખંભે બેહારે, અને બીજી વાર તને બાપ કહું છું બપ્પા ની જે, બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એક, અને આજ તારા પીઠ ઉપર બેઠો છું. અને તે દી ચેતકે કીધું કે આ તો બહલોલ ખાન નો હાથી આવે છે હામો, પણ મેરું પર્વત પહાડ આવતો હોય માથે ડાબલા ન જવા દો તો તારો ચેતક નહીં મુજાય છે, મારા રાણા આજ ન રહેવા દો. કારણ કે એ કુબોલ બોલ્યો છે, કોમવાદ નું ભડકાવ ભાષણ કરે એને મારો રાણો કોઈ દી જીવવા ન દે. 500 વર્ષ પેલા એને કીધું. યુદ્ધ તો બરાબર ચાલતું હતું, મહારાણા પ્રતાપ જોવે, આ બાજુ માનસિંહ છે, સલીમ છે, મહારાણા પ્રતાપ નો ખાસ સેનાપતિ આકેમ ખાન સૂરી હતો, પઠાણ મર્દના ફાડિયા જેવો. પણ બહલોલ ખાન એમ બોલ્યો, કાઢ દો આતે હોય કાફીને હિન્દુ કૂતે કો. અને રાણાએ વિચાર કર્યો કે આ તો કોમવાદ ની વાત આવી, આ યુદ્ધ તો ગરાહાટુ તો યુગોથી થતા આવે છે, અને આને કોમવાદ ની વાત કરી છે એટલે પોતાને ભાલા તરવાર હતી નાખી મ્યાનમાં, અને ચેતક ની કહેવાળી ને બરાબર હાથ ફેરવીને આમ લગામ ને ખેંચી અને બરાબર મોઢામાં દાંતમાં લીધી લગામ,
અને એક હાથમાં તરવાર ને એક હાથમાં ભાલાને ફેરવો, ચકાર 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 કરતો ભાલાને ફેરવો, એક હાથમાં બરછી એક હાથમાં ભાલો, પછી ચેતક ને એડી મારી બગડતા 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 જમ કરતો ચેતક ગયો. બહલોલ ખાન ના હાથી ની અંબાડી માંથી ચેતક ના ડાબલા ગયા, પણ 12-24 અંગરક્ષકો ઉભા હતા બે બાજુ, ફરડાક 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 કરતા 24 ભાલા ફોરી દીધા ચેતક ને, આંતરા નીકળી ગયા ચેતક ના બાર. આ બાજુ રાણા પ્રતાપ નો ભાલો માનસિંહ ઉપર ગયો, માનસિંહ ને ટોપ માં જેવું તેવું લઈ ગયું અને માનસિંહ સટકી ગયો, આડો રહી ગયો. અને આ બાજુની બરસી હતી બહલોલ ખાન ને જેને કહેવાય પેટમાં મારી અને ફરડાક કરતી આંતરા નો લોસો કાઢીને આ બહાર નીકળી જાય બરસી. બરસી બહાર નીકળી, અત્યારે જેમ વિડિયા વાળા હોય છે એમ એ વખતે તાદ્રશ્ય નજરે જોનારું લખવા વાળા હતા, ને લઈ આવો કહેવાય એમ, એના ઉપર કોઈ ઘા ન કરે, અટણ મીડિયા વાળા ઉપર ઝપટું બોલી જાય. તે દી એવું નહોતું, એટલા યુદ્ધના મેદાનમાં ધોળી ધજાવીને એમાં કવિ બેઠો, એના ઉપર કોઈ ઘા ન કરે, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, આવું કંઈક હતું. હવે એ પાછો કેદી આવે ખબર નહીં, જરૂરી હતું નહીં, કારણ કે નીતિના યુદ્ધ થતા હાજી એકબીજાને સાવણી સમાચાર પૂછતા, ભાઈ કેમ ફલાણા ભાઈ લાગી ગયું તું જરાક સારું છે ના પૂછતા તું, અટાણે એવું તો રહ્યું જ નથી. હું તો કહું, હું જો સાહિત્યકાર હોય કે ભજની કોઈ પણ, એમની ફરજ જોડવાની છે, તોડવાની નહીં. પણ આવું બન્યું, આવા દાખલા એટલે અમે આપી છીએ કે આમાંય કંઈક હતું એમ. જેને વેર વાળવાનું મન થાય ને એને બોર્ડરમાં થયું જાવ, એ આપણા દુશ્મન જ છે. અહીંયા બધાને આપણે એક થાશું તો સુપર પાવર ભારત બનશે, બાકી રાયડું નાખીએ કોઈ દી કઈ થવાનું નથી. એટલે અહીંયા મહારાણા પ્રતાપ હિંદુઓ શાલિગ્રામ અને લૈયાઓ લખતા હતા, અને એમાં મારી નામ પરથી બહલોલ ખાન ના આંતરડા લઈને બહાર નીકળી, એમાં ટોડરમલ નામનો કવિ હતો, એની રાડ ફાટી ગઈ. દુર્સાજી કે હા દુર્સાજી આટા આ બાજુ અંબાડી માથે બેઠા, ખાઈ વેશા કે રાણારી બરસી કેસી લગી રહી, વેશા રાણાની બરસી કેવી લાગે છે, હું બોલાય તું બોલો રહ્યો, હું કહું કે તું કેશો. દુર્સાજી આટા કીધું હું બોલ્યો રહ્યો, હું ચારણવા કે બોલો. અને દુર્સાજી આટા એ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરચી લસ પચા, નાગણ જાણે નિહેરી અન મુહ ભરિયા બચ્ચા, નાગણી મોઢામાં બચલા પોતાના લઈને નીકળ્યો હોય એવી લાગે છે. કહેવાનો અર્થ મારો એ છે કે આટલું આટલું કર્યા પછી 25-25 વર્ષ પહાડમાં રખડ્યા મહારાણા પ્રતાપ, છેલ્લેની પરિસ્થિતિ એવી આવી કે જંગલના અમુક ઘાસના બી આવે એ વાટી વાટી અને ભીલો એમને ખવરાવ, જેને ભીલ રાણો કહેવાય, પૂંજો પૂંજો ભીલ એને ખવરાવ્યા, છતાંય એણે આપણા આન બાન અને શાન માટે કે હું મારે હું નમું નહીં એમ, અને એની આરે જેટલા જેટલા સેના હતી એના આજ પણ હું તમે ગીત ગાઈ છીએ. પણ મુદ્દો એ છે કે આવા કોઈ સુરવીર હોય ને એની પણ જન્મદાત્રી માં છે, જન્મ તો માં આપી શકે છે.